नमस्ते विद्यार्थी मित्रों, तमारू आ विडियो लेक्चर में हार्दिक स्वागत है। ओके, आपणे चैप्टर नंबर 15 संभावनाओ एनी वात करता था। तो खास अहींया जे आपेली सैद्धांतिक संभावना है एनी व्याख्या आपणे जोई गया, एटले के प्रायोगिक संभावनानी मर्यादा आपणे ओळखी लीधी थी। ओके, अने सैद्धांतिक संभावना है, ओके, तो एनुं सूत्र आपणने मळेलुं हतुं पी ऑफ ई बराबर घटना ई माटे सानुकूल परिणामोनी संख्याना छेदमां परिणामोना शक्य प्रयोगोना शक्य तमाम परिणामोनी संख्या। ओके, तो आ वात तमारे खास याद राखवी पड़शे। ओके विद्यार्थी मित्रों, तो नेक्स्ट जोईए ए अमुक चार बातों आपणे लेवानी छे। एक प्राथमिक घटना, एक छे पूरक घटना, एक अशक्य घटना अने एक निश्चित घटना। ओके, आ चारेय घटना खास अहींया समझी लेशुं, एटले तमाम जे दाखलाओ छे एनुं आपणे अर्थघटन करी शकशुं। ओके, तो प्राथमिक घटना शू है विद्यार्थी मित्रों? तो के जे घटना प्रयोगों मात्र एकज परिणाम धरावती होने शू कही प्राथमिक घटना। ओके, एकज परिणाम मतलब शू? ओके, तो अने प्राथमिक घटना कहवाय। तो प्रयोगों तमाम प्राथमिक घटनाओं संभावना सरवाड़ो लियो तो कितलो मळे छे? 1। दाखला तरीके एक सिक्का ने उछाड़ता एमां का तो छाप आवे का तो कांटो मळे छे। ओके, तो छाप ए आपणा माटे जे घटना ई माटे सानुकूल परिणामोनी संख्या केटली थई गई? 1। ओके, तो अहींया छाप छे ए पण प्राथमिक घटना छे, कांटो छे ए पण प्राथमिक घटना छे, એટલે સિક્કાને ઉછાળવાની જે ઘટના છે કેવી ઘટના છે? પ્રાથમિક ઘટના। બીજી વાત તો કે એક પાસાને ઉછાળવાની એની અંદર 1, 2, 3 થી લઈને 6 સુધીને જે આંકડાઓ મળે છે એ તમે દરેક વખતે તમને કેવું મળશે? કોઈ એક જ સાનુકૂળ પરિણામ મળશે। તો આ પણ ઘટના કેવી છે? તો કે પ્રાથમિક ઘટના। અને પત્તાની રમતમાં કેટલા પત્તા હોય છે? ટોટલ 52 પત્તા હોય છે। ઓકે, 52 પત્તામાં દરેક પત્તા છે, ઓકે, એ દરેક પત્તું છે એ તમને એક પ્રાથમિક ઘટના તરફ લઈ જાય છે। ઓકે, તો દરેક પત્તાની તમે સંભાવના શોધશો, ઓકે, તો એ કેટલી મળશે તમને? એ પ્રાથમિક ઘટના એનું સાનુકૂળ પરિણામ એક જ મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રાથમિક ઘટના તમને ખ્યાલ આવી ગયો છે। ઓકે, આપણે આગળ પણ જોઈ લેશું, હમણાં એક ઉદાહરણ જોઈએ એટલે ખાસ ખ્યાલ આવી જાય। પછી છે પૂરક ઘટના। તો પૂરક ઘટના શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઘટના એ નહીં, એ ઘટના એની કેવી ઘટના છે? પૂરક ઘટના કહે છે, અને એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ 12 વડે દર્શાવીએ છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એનો મતલબ શું? ઘટના એ થવાની હોય છે એની સંભાવના, ઓકે, એનાથી વિરુદ્ધ એ ઘટના ન થવાની સંભાવના તમે શોધો તો એ પૂરક ઘટના થઈ જાય છે। તો ઘટના એની પૂરક ઘટના શું છે? એ નહીં, અને એ નહીંની પૂરક ઘટના શું છે? એ જે ઘટના બને છે તે। હવે કોઈ પણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટનાની એ 12ની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો હશે? 1। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોઈ ગયા કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો પણ 1 છે, અને પૂરક ઘટના છે, ઓકે, એ અને એ 12 એ બંનેની સંભાવનાનો સરવાળો પણ શું છે? 1 છે। તો ખાસ અહીંયા કન્ફ્યુઝ ન થતા, પૂરક ઘટના શું છે તમને ખ્યાલ આવવો જોઈએ, અને પ્રાથમિક ઘટના શું છે, પ્રાથમિક ઘટના એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા દાખલા તરીકે પૂરક ઘટનાની વાત કરીએ તો કોઈ ઘટના એ માટે પી ઓફ એ એટલે કે એ ઘટના થવા માટેની જે સંભાવના છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર એટલે એ ઘટના ન થવાની જે સંભાવના છે તે બંનેનો સરવાળો કેટલો છે? 1। તો બંને સંભાવના તમે શોધી શકો છો, એ ઘટના એ ન થવા માટેની સંભાવના તો 1માંથી તમે બાદ કરો, અને ઘટના એ થવા માટેની સંભાવના એ પણ તમે અહીંથી આ સૂત્ર મુજબથી શોધી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ અહીંયા પ્રાથમિક ઘટના, પૂરક ઘટના, ઓકે, અને હવે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ઓકે, એ નેક્સ્ટ જે વાત આપણે કરવાના છીએ એ છે અશક્ય ઘટના। તો અશક્ય ઘટનાના નામ પરથી જ તમે એની સંભાવના શોધી શકો છો કે હંમેશા શૂન્ય જ હશે, કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય છે। દાખલા તરીકે પાસો ઉછળતા એ પ્રયોગમાં તમને 8 કેરી સંખ્યા મળે તો કે ન મળે, કારણ કે પાસા ઉપર મેક્સિમમ કેટલા હોય?
તો કે એકથી લઈને છ સુધી આંકડા હોય, આઠ હોય નહીં, તો એ ઘટનાની સંભાવના કેટલી થઈ ગઈ? શૂન્ય. એટલે કે એ ઘટના કેવી છે? અશક્ય ઘટના છે. ઓકે, દાખલા તરીકે હું કોઈ તમને એમ કહે કે સૂર્ય છે એ પશ્ચિમમાંથી ઉગવાની સંભાવના, તો કે શૂન્ય છે. ઓકે, સૂર્ય છે એ પશ્ચિમમાંથી ઉગવાની સંભાવના કેટલી છે? શૂન્ય. ઓકે, તો એવી રીતે ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના છે, અને અશક્ય ઘટનાનું એકદમ વિરોધી છે, કે જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને તમે શું કહો છો? ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના. અને એની સંભાવના હંમેશા કેટલી હશે? એક અને એક. જો તમને અહીંયા એમ પૂછવામાં આવે, દાખલા તરીકે અહીંયા કીધું છે કે પાસો ઉછાળવાના પ્રયોગમાં સાતથી નાની સંખ્યા મેળવવી એ ઘટના કેવી છે? નિશ્ચિત અથવા તો ચોક્કસ. શા માટે? તો કે સાતથી નાની એટલે કે એકથી છ સુધીની, તો એ બધી જ પાસાની અંદર હોય છે કે નહીં? તો કે હોય છે. તો એ ઘટના કેવી થઈ ગઈ? એ નિશ્ચિત ઘટના થઈ ગઈ. દાખલા તરીકે તમને એમ કોઈ પૂછે કે કાલ સવારે સૂર્ય ઉગશે કે નહીં? ઓકે, ઉગશે એની સંભાવના કેટલી? તો કે એ વન થઈ જાય, કારણ કે એકદમ નિશ્ચિત ઘટના છે, ચોક્કસ ઘટના છે. ઓકે, અને આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હંમેશા તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ઈ ઘટના થવા, ઘટના ઈ થવા માટેની જે સંભાવના છે એ ઝીરોથી મોટી અથવા ઝીરો જેટલી હશે, અથવા તો એકથી નાની અને એક જેટલી હોય છે. ઓકે, તો આ બે જ સંભાવના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બે જ સંભાવના, મતલબ કે અહીંયા આ તમે એક ડોમેન બનાવી શકો છો કે કોઈ ઘટના ઈ થવા માટે, ઓકે, એની જે સંભાવના છે એ ઝીરો કરતાં મોટી અથવા ઝીરો જેટલી, એક કરતાં નાની અથવા એક જેટલી હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સમજી ગયા છો. ઓકે, તો હવે સ્વાધ્યાય 15.1ના જે દાખલા નંબર 1ની અમુક વાતો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમને ખ્યાલ આવી જાય છે. ઓકે, અને આગળની બધી જ જે ચારે ચાર મુખ્ય વાતો હતી એ બધી જ વાતો અહીંયા ઉપલબ્ધ છે. દાખલા તરીકે પહેલું વાત કીધેલી છે, ઓકે, ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના, ઓકે, એના બરાબર કેટલા થાય છે એમ તમને પૂછે છે. તો તમને ખ્યાલ છે કે બંને પૂરક ઘટના છે ને, પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય છે? હંમેશા વન. ઓકે, આ તમને ખ્યાલ છે. બીજું છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી હોય છે? યાદ કરો, આપણે સૂર્યની વાત કરીએ, સૂર્ય પશ્ચિમમાંથી ઉગવાની સંભાવના કેટલી છે? શૂન્ય છે. ઓકે, પાસા ઉપર આઠ આવવાની સંભાવના કેટલી છે? શૂન્ય છે. તો આપણે એ અશક્ય ઘટના છે, શૂન્ય. અને આવી ઘટનાને કેવી કહેવાય છે? અશક્ય ઘટના, અશક્ય ઘટના. ઓકે, પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના આપણે વાત કરી હતી કે સૂર્ય કાલ સવારે સૂર્ય ઉગશે એની સંભાવના કેટલી? નિશ્ચિત છે, ઉગશે જ, એટલે કે વન છે. ઓકે, એની સંભાવના કેટલી છે? વન. અને આવી ઘટનાને કેવી ઘટના કહો છો? ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના. ઓકે, ચોથી વાત છે, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિકની વાત આવે છે. ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? પ્રાથમિક ઘટના યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્રાથમિક ઘટના એટલે કે જે આપણે વાત કરીએ સિક્કો ઉછાળતા એની અંદર છાપ આવે કે કાટ, એની સંભાવના કેટલી? તો કે એક જ એનું શક્ય પરિણામ છે. ઓકે, સાનુકૂળ પરિણામ કેટલા છે? એક જ છે. તો આ પ્રાથમિક ઘટનાનો સરવાળો ટોટલ એમાં તમે જોયું હતું, જેમ પૂરક ઘટનાનો સરવાળો એક થાય છે, પ્રાથમિક ઘટનાનો સરવાળો પણ કેટલો થાય છે? એક થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાંચમી વાત છે, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો ઝીરોથી મોટી અથવા ઝીરો જેટલી હોય છે અને એકથી નાની અથવા એક જેટલી હોય છે. ઓકે, તમે આ જોઈ શકો છો, આ વાત એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો આ વાત છે એ અહીંયા બતાવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. દાખલા નંબર બે શું કહે છે? દાખલા નંબર બે એમ કહે છે, નીચે આપેલી પૈકી કયા પ્રયોગોના પરિણામો સમસંભાવી
છે પ્રશ્નાર્થ છે પ્રશ્ન પૂછે છે કે નીચે આપેલી જે બધા પ્રયોગો છે ઓકે એ સમસંભાવી છે કે નહીં તો સમસંભાવી શું છે યાદ કરો ઓકે સમસંભાવી છે ઓકે તો કે એની અંદર જે ઘટના બને છે એની સંભાવના અડધી અડધી થઈ જાય સરખા પરિણામ મળતા હોય તો એની સમસંભાવી થઈ જાય છે દાખલા કે પહેલી એક સમસંભાવી વાત કરું છું જ્યારે સિક્કો ઉછાળવામાં આવે છે ત્યારે છાપ અને કાટ મળવાની સંભાવના બેની કેવી હોય છે સરખી ઓકે તો કાટ અને છાપ મળવાની સંભાવના સરખી હોય તો એ કેવી છે સમસંભાવી સરખી સંભાવના ધરાવતી છે પહેલું છે એક પ્રયોગ આપેલો છે ડ્રાઈવર છે એ કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે ઓકે ડ્રાઈવર છે એ કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે પરિણામ એનું શું આવે છે કાં તો કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી તો આ શું સમસંભાવી છે નથી ઓકે સમસંભાવી નથી હવે એનું કારણ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એનું કારણ શું છે તો કે કાર ચાલુ થાય અથવા તો ચાલુ નથી થતી એનું શેના ઉપર આધાર રાખે છે તો કે કારની કન્ડિશન ઉપર કાર ખૂબ જૂની હશે કાર ખૂબ જ સમયથી બંધ હશે તો કાર ચાલુ થવાની સંભાવના છે એ કેવી થઈ જશે ચાલુ નથી જ થવાની એ ખ્યાલ પડી જાય છે એટલે કારની કન્ડિશન અહીંયા આપણને કીધેલી નથી એટલે કે એના ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી એટલે આ સમસંભાવી નથી બીજી વાત એક પ્રયોગ આપ્યો છે ખેલાડી બાસ્કેટબોલનો ખેલાડી છે એ તાકીને મારવાનો પ્રયત્ન કરે છે બાસ્કેટબોલને ઓકે એના ગોલની અંદર તો પરિણામ શું છે તો કે બોલને બાસ્કેટમાં નાખી શકશે કે નહીં નાખી શકે ઓકે બરાબર બોલ બાસ્કેટમાં નાખશે અથવા તો એ ચૂકી જશે તો અહીંયા પણ આ સમસંભાવી નથી આ ઘટના છે એ સમસંભાવી નથી શા માટે તો કે અહીંયા બાસ્કેટબોલનો જે ખેલાડી બાસ્કેટબોલને તાકવાનો પ્રયત્ન કરે છે તો એ ખેલાડી છે એકદમ સક્ષમ છે કે નથી એ આપણને ખ્યાલ નથી સક્ષમ હશે તો આ બંનેમાંથી કોઈ પણ એક સંભાવના સમસંભાવી બનશે ઓકે પણ એ વાત અહીંયા આપેલી નથી કે કેટલો કુશળ ખેલાડી છે કેટલો પ્રેક્ટિસ કરીને આવેલો છે કેટલો એકદમ કુશળ ખેલાડી છે એ આપણને અહીં ખ્યાલ આપેલો નથી એટલે સમસંભાવી નથી આગળ વાત કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રયોગ છે ત્રીજો પ્રયોગ એવો આપેલો છે તો કે ખરા ખોટા એક તમારી પાસે ક્વેશ્ચન આન્સર આપેલા છે એની અંદર તમારે ખરા ખોટા નક્કી કરવાના છે તો ખરા ખોટાના પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે હવે એનું પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય તો આ સમસંભાવી છે સમસંભાવી છે શા માટે સમસંભાવી છે તો કે કાં તો ખરું કાં તો ખોટું આ બેમાંથી કોઈ પણ એક જ જવાબ આવે છે તો આ સમસંભાવી છે ચોથી વાત છે પ્રયોગ આપેલો છે બાળક જન્મ્યું છે તો એ બાબો જન્મે છે કે બેબી એટલે કે છોકરો જન્મે છે કે છોકરી તો આ પણ સમસંભાવી છે કારણ કે છોકરી અને છોકરો બંને જન્મવાની સંભાવના કેવી છે સરખી છે ઓકે કાં તો છોકરો જન્મી શકે કાં તો છોકરી જન્મી શકે તો એ સંભાવના કેવી થઈ જાય છે સમસંભાવી એ ઘટના બની જાય છે ઓકે તો આ બધી વાતો તમે સમજતા જશો દાખલા નંબર 3 જોઈએ છીએ શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડી બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે શા માટે એવું થાય છે એટલે કે ફૂટબોલની રમત હોય ક્રિકેટની રમત હોય કોઈ પણ રમતની અંદર કોઈ પણ એક ટીમને જ્યારે પસંદગી કરવાનો મોકો મળે કે એ બોલિંગ કરશે કે બેટિંગ ઓકે કોઈ પણ વાત છે ફૂટબોલની રમત વિચારો ક્રિકેટની રમત વિચારો તો સિક્કો શા માટે ઉછાળવો એ એક નિષ્પક્ષ ક્રિયા છે તો કે એનો એક જ જવાબ છે એ કેવી ઘટના છે સમસંભાવી કારણ શું છે સિક્કો ઉછાળવો એ કેવી ઘટના છે સમસંભાવી ઘટના છે ઓકે કારણ કે એની અંદર કાટ મળે કે છાપ મળે એ બંને કેવી ઘટના છે સમસંભાવી એટલે સમસંભાવી સિક્કો ઉછાળવો એ સમસંભાવી ઘટના હોવાને કારણે એ અહીંયા નિષ્પક્ષ ક્રિયા છે ઓકે આટલી વાત તમને સમજાઈ ગઈ છે દાખલો નંબર 4 જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે યાદ કરો
तो के नीचेनामांथी कयो विकल्प है? विकल्प जो एक वक्त ए शू है बेना छद में त्रण, बी शू है माइनस एक पॉइंट पांच, सी शू है पंदर टका, डी शू है जीरो पॉइंट सात। तो संभावना डोमेन अँ आप विचार्यू तू अँ जी सको विद्यार्थी मित्रों का तो संभावना जीरो अथवा जीरो जेटली, जीरो थी मोटी अथवा जीरो जेटली, एक थी नानी अथवा तो एक जेटली। तो संभावना क्यारे ऋण होती नहीं अने एक थी वधारे होती नहीं। ओके तो अँ आपणी पासे अँ तमे जोई शको छो के तमारी पासे घटना न होई सके एना माटे बे चांस रहे छे। ओके एक आ ऑप्शन निकली जाय छे, एक आ ऑप्शन निकली जाय छे कारण के आ छे। ओके ए जे आपणे आगळ वात करी हती जीरो थी एकनी वच्चेनी आ बंने संख्या छे એટલે આના માટે આ બે તો નીકળી જશે, વધે છે આ બે। તો ટકામાં સંભાવના હંમેશા ટકામાં માપવામાં આવે છે। ઓકે કોઈ પણ સંભાવના તમને મળશે ત્યારે એને 100 વડે ગુણી દો તો એ તમને ટકામાં પરિવર્તિત થશે એટલે કે આ નીકળી જશે વૈધવા। ઋણ ક્યારેય સંભાવના હોય નહીં એટલે તમારો જવાબ છે એ શું આવશે? બી માઇનસ એક પોઈન્ટ પાંચ છે એ ક્યારેય હોઈ શકે નહીં। ઓકે આટલું તમને ખ્યાલ મળી ગયો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ લેક્ચરમાં બરાબર છે આટલી જ વાતો આપણે રાખીએ છીએ, આટલી વાતોને યાદ રાખી અને નેક્સ્ટ લેક્ચરમાં ઓકે નવા દાખલાઓ સાથે સ્વાધ્યાયના મળીશું। ઉદાહરણના દાખલા બધા જાતે કરવાના છે વિદ્યાર્થી મિત્રો। ઓકે તો એ વાતનો ખાસ ખ્યાલ રાખજો, ત્યાં સુધી હેવ અ નાઇસ ડે। ઓકે બાય વિદ્યાર્થી મિત્રો।